For more updates, subscribe to our channel and enjoy watching the videos. नमस्कार दर्शक मित्रों, हूँ छु प्रणव। स्वागत है तमारू उत्तर गुजरातनी लोकप्रिय चैनल बीके न्यूज स्टूडियो में। आज ना समाचार ना प्रायोजक छे भगवती साड़ी शोरूम्स डीसा। दर्शक मित्रों, समाचार शुरू करता पहला जोईशु आज ना मुख्य समाचार। डीसामां बैंक आगळ खेडूतोनी लागी लांबी कतार, कोरोना वायरसनुं संक्रमण वधवानी शक्यताओ। बनासकांठामां आरोग्य विभागनी मोटी सफळता, आयुर्वेद अने होमियोपेथिक उपचारथी जिल्लावासीओने फायदो। महाराष्ट्रना विविध गुनाओमां नास्तो फरतो आरोपी बनासकांठा जिल्ला पोलीसना सकंजामां। डीसामां कर्मकांड करता भूदेवोने नड्यो कोरोना, सरकार पासे सहायनी मांग साथे आप्युं आवेदनपत्र। हवे जोईए समाचार विगतवार। बनासकांठामां एक तरफ कोरोना वायरसना केसो वधी रह्या छे, त्यारे बीजी तरफ बैंक कर्मचारीओना बेदरकारीना कारणे पण कोरोना वायरसनी संक्रमणनी शक्यता वधी गई छे। आम जोवा जईए तो ज्यारे वेपारीनी दुकान आगळ भीड थाय त्यारे जाहेरनामानो भंग करवा बदल वेपारी विरुद्ध गुनो नोंधवामां आवे छे, त्यारे बैंक सामे लागता आ टोळा माटे बैंक अधिकारी विरुद्ध कोई ज कायदો લાગુ પડતો નથી। શું બેંક અધિકારી અને વેપારીઓ માટે કાયદા અલગ અલગ છે? બનાસકાંઠામાં કોરોના વાયરસના દર્દીઓની સંખ્યા 104 થઈ ગઈ છે। રોજે રોજ નવા સંક્રમિત દર્દીઓ સામે આવી ગયા છે, ત્યારે સરકાર દ્વારા સોશિયલ ડિસ્ટન્સ રાખવું અને માસ્ક ફરજિયાત પહેરવાની સૂચના અપાઈ છે। બને ત્યાં સુધી ઘરની બહાર લોકોએ ન નીકળવાની સલાહ આપવામાં આવી છે, પરંતુ ડીસામાં આવેલી સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની મુખ્ય શાખા આગળ રોજ હજારો ગ્રાહકોની લાઇનો લાગે છે। સવારથી જ ગ્રાહકોના ટોળે ટોળા બેંકોના કામકાજ અર્થે આવતા હોય છે, પરંતુ અહીં ન તો સોશિયલ ડિસ્ટન્સ માટે કોઈ વ્યવસ્થા કરવામાં આવી છે કે નથી, ખેડૂતોને તડકામાં ઊભા રહેવા માટે કોઈ શેડની વ્યવસ્થા કરવામાં આવી છે, જેના કારણે હજારો ખેડૂતો બેંક આગળ ઊભા રહી ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે। સરકારે વેપાર ધંધા માટે છૂટ તો આપી છે, પરંતુ તેમાં પણ સોશિયલ ડિસ્ટન્સ રાખવું ફરજિયાત છે। પરંતુ કેટલીક જગ્યાએ સરકારી કર્મચારીઓની બેદરકારીના કારણે કોરોના વાયરસના દર્દીઓની સંખ્યામાં વધારો થવાની શક્યતાઓ વધી રહી છે। ડીસાની બેંક આગળ બેંકના કર્મચારીઓની બેદરકારીના કારણે ગ્રાહકો ટોળે ટોળા થઈ જાય છે। અહીં ન તો બેંકના કર્મચારીઓ સોશિયલ ડિસ્ટન્સ રાખવા માટે ગ્રાહકોને સલાહ આપી રહ્યા છે કે નથી, તો કોઈ પોલીસ, જેના કારણે અહીં ગ્રાહકોનું ટોળું ઘાતક સાબિત થઈ શકે તેમ છે। ચાર કલાકથી તડકે ઊભા થાય, કોઈ સુવિધા નથી, નથી સોયલાની કે નથી, કોઈ સુવિધા નથી, ડિસ્ટન્સિંગ ની કોઈ સુવિધા નથી, કે કઈ રીતે ઊભું રાખવું કોઈ સુવિધા નથી। 500 માણસ કોઈ કોઈ કહેવા આવ્યું નથી, કોઈ સૂચના નહીં આવી। ત્રણ ચાર દિવસ હેરાન કાયમી ઉભા છે ખેડૂતો, આખા 400 માણસ ઉભા। હવે પાક ધીરણની 31 તારીખ સહેલી છે, એની આ ગળજી છે, નથી કોઈ સોશિયલ ડિસ્ટન્સનો અમલ થતો નથી, ખેડૂતને માથે કોઈ સહેલાની વ્યવસ્થા। સ્ટેટ બેંક મેન શાખા ડીસાની અંદર આ બધું અડમાલા ચાલે છે, બેંકવાળાના દોષ નથી, દોષ એટલા સરકારના છે। 3 મહિના કીધું હતું કે ખેડૂતોને લોકડાઉનના લીધે 3 મહિના છૂટ આપશે પાક ધીરણ ભરવા, તો એ કોઈ છૂટછાટ મળી નથી। ખેડૂત આ હરણ થઈ રહ્યો છે, આખા ગુજરાતનો ખેડૂત કંટાળ્યો છે। આ રૂપાણી સાહેબ ને નીતિન પટેલ બે ખેડૂતોના વિરોધમાં હલકે ભસડા ને હરીદા છે, કામકાજ અર્થે આવવું જ પડતું હોય છે, પરંતુ ડીસાની સ્ટેટ બેંક આગળ કોઈ જ પ્રકારની વ્યવસ્થા ન હોવાના કારણે કોરોના વાયરસ તો સંક્રમિત થવાની શક્યતાઓ વધી રહી છે, પરંતુ સાથે સાથે તડકામાં 3 કલાક સુધી ઊભા રહેતા ગ્રાહકો અને અન્ય બીમારીઓનો શિકાર થવાની શક્યતાઓ પણ વધી રહી છે। તેવામાં આ બેદરકાર બેંકના કર્મચારીઓ સામે સરકારે કડક કાર્યવાહી કરે તેવી ગ્રાહકોની માંગ છે। એશિયાની નંબર 1 ગણાતી બનાસ ડેરી દ્વારા ઇન્દિરાનગર ખેટવા પશુપાલકોના પશુઓને રસીકરણ કરવામાં આવ્યું હતું। બનાસકાંઠા જિલ્લો પશુપાલન સાથે સંકળાયેલો છે, ત્યારે બનાસકાંઠાના પશુપાલકોને પોતાના પશુઓને વધારાની બીમારીઓ ના પ્રવેશે
તે હેતુથી બનાસ ડેરી દ્વારા વિનામૂલ્યે રસીકરણ કરવામાં આવી રહ્યું છે. ત્યારે હાલમાં પણ ઇન્દિરાનગર ખેટવાના દૂધ ઉત્પાદક સહકારી મંડળીના મંત્રી બાબુભાઈ તેમજ પ્રકાશભાઈના સહયોગથી પશુપાલકોને બનાસ ડેરી દ્વારા વિનામૂલ્યે રસીકરણ કરવામાં આવ્યું હતું, જેમાં ભરતભાઈ ડોક્ટર દ્વારા પશુપાલકના ઘર સુધી જઈ રસી આપવામાં આવી રહી છે. તો બનાસ ડેરીની ઘણી બધી સેવાઓ છે, જેમાં અત્યારે ખારવા મોવાસાની રસીકરણ કાર્યક્રમ ચાલુ કરવામાં આવશે. ત્યારે ડીસા તાલુકાના નાગપુરા વઢવા, ઇન્દિરાનગર ખેટવા, સદરપુર ડી, આસેડા બે, આવી બધી ઘણી મંડળીઓમાં અત્યારે ખારવા મોવાસાની રસીકરણ કરવામાં આવે છે. તો બનાસ ડેરી વર્ષમાં 3 વાર રસીકરણ કરે છે અને સમયસર દરેકને દરેક પશુપાલકો સુધી સમયસર રસીકરણ કરવામાં આવે છે. ડીસાના માલગઢ ગામ ખાતે આવેલ જોધપુરિયા ઢાણીમાં ગટરનું પાણી મંદિરનો ચોરો ખાતે એકઠું થતાં રોગચાળાની ભીતિ સેવાઈ રહી છે. વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ નિકાલ ન આવતો હોવાથી સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે. હાલમાં કોરોના વાયરસની મહામારી ચાલી રહી છે ત્યારે ડીસાના માલગઢ ગામ ખાતે આવેલ જોધપુરિયા ઢાણીમાં ગટરનું પાણી મંદિરનો ચોરો ખાતે એકઠું થતાં રોગચાળાની ભીતિ સેવાઈ રહી છે. વારંવાર આ બાબતે રજૂઆત કરવા છતાં કોઈ નિકાલ કરવામાં આવ્યો નથી. હાલમાં સમગ્ર દેશમાં વૈશ્વિક મહામારી કોરોના વાયરસનો કહેર છે. સરકાર દ્વારા વારંવાર સ્વચ્છતા રાખવાની અપીલ કરવામાં આવી રહી છે, છતાં પણ કેટલાક વિસ્તારમાં લોકો ગંદકીથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના માલગઢ ખાતે આવેલ જોધપુરિયા ઢાણી ખાતે ઊંચાણવાળા વિસ્તારમાં ગટરનું કનેક્શન આપવામાં આવ્યું છે. ગટરના પાણીનો નિકાલ એક કૂવામાં કરવામાં આવ્યો છે, પરંતુ કૂવા પર ગટરના પાણીથી ઉભરાઈ જતા તેનું પાણી મંદિરના ચોરા આગળ એકઠું થતાં આજુબાજુના લોકો ગટરના પાણીની દુર્ગંધથી ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે. હાલ એક બાજુ કોરોના વાયરસનો કહેર છે તો બીજી તરફ આ દુર્ગંધ મારતું ગટરનું પાણી લોકોના માથાના દુખાવાના સમાન બની ગયું છે. આજુબાજુના લોકો દ્વારા સ્થાનિક સરપંચને જાણ કરવા છતાં આજ દિન સુધી કોઈ નિકાલ કરવામાં આવ્યો નથી. ત્યારે આ બાબતે તાત્કાલિક ધોરણે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે અને ગટરના પાણીનો નિકાલ કરવામાં આવે તેવી સ્થાનિક લોકોની માંગ છે. કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા માટે બનાસકાંઠા જિલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા વ્યાપક કામગીરી ચાલી રહી છે. આયુર્વેદ શાખાની સમગ્ર કામગીરીના ફળ સ્વરૂપે જ્વલન સફળતા એ છે કે અત્યાર સુધી ક્વોરન્ટાઇન વ્યક્તિઓમાંથી એક પણ કોરોના પોઝિટિવ કેસ મળ્યો નથી. આયુર્વેદ અને હોમિયોપેથી ઔષધિનો લાભ લેનાર દરેક લોકો આ ઉપચાર પદ્ધતિને બિરદાવી રહ્યા છે. કોરોનાના સંક્રમણને અટકાવવા માટે બનાસકાંઠા જિલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા વ્યાપક કામગીરી ચાલી રહી છે. આયુર્વેદ શાખાની સમગ્ર કામગીરીના ફળ સ્વરૂપે જ્વલન સફળતા એ છે કે અત્યાર સુધી ક્વોરન્ટાઇન વ્યક્તિઓમાંથી એક પણ કોરોના પોઝિટિવ કેસ મળ્યો નથી. આયુર્વેદ અને હોમિયોપેથી ઔષધોનો લાભ લેનાર લોકો આ ઉપચાર પદ્ધતિને બિરદાવી રહ્યા છે. વૈશ્વિક મહામારી કોરોના વાયરસ સામે સમગ્ર દુનિયા લડી રહી છે, ત્યારે બનાસકાંઠા જિલ્લામાં પણ કોરોના વાયરસ વધુ ન ફેલાય તે માટે આરોગ્ય વિભાગે દિન રાત કડી મહેનત કરી છે અને આરોગ્ય વિભાગે એલોપેથીની સાથે સાથે આયુર્વેદિક અને હોમિયોપેથી ઉપચારનો પણ સહારો લઈ બનાસકાંઠા જિલ્લાવાસીઓને કોરોના વાયરસથી વધુ સંક્રમિત થતા બચાવ્યા છે, જેમાં આયુર્વેદ શાખા દ્વારા ઘેર ઘેર જઈને રોગ પ્રતિકારક અને શક્તિવર્ધક ઉકાળાનું 4.60 લાખ લાભાર્થીઓને અને કોરોના વાયરસના પ્રિવેન્ટિવ હોમિયોપેથી ડોઝનું ઘેર ઘેર જઈને 17.33 લાખ લાભાર્થીઓને વિતરણ કર્યું છે. બનાસકાંઠા જિલ્લામાં આયુષ વિભાગ દ્વારા આયુર્વેદિક પ્રિવેન્ટિવ રોગ સારવાર તથા હોમિયોપેથી પ્રિવેન્ટિંગ રોગ સારવાર દરેક સરકારી આયુર્વેદિક તથા હોમિયોપેથિક દવાખાને ચાલુ છે. લોકડાઉનના અમલીકરણ માટે તથા હોમિયોપેથિક દવાખાને ચાલુ છે. લોકડાઉનના અમલીકરણ માટે ખડે પગે તૈનાત રહેનાર જિલ્લાના બહોળી સંખ્યામાં પોલીસ કર્મીઓ અને તેમના પરિવાર અને ઓન ડ્યુટી કર્મચારીઓ માટે આયુર્વેદિક ઉકાળો, સંસમની વટી તેમજ કોરોના પ્રિવેન્ટિવ હોમિયોપેથિક ડોઝનું વિતરણ કરવામાં આવ્યું છે. જ્યારે જિલ્લામાં શેલ્ટર હોમ ખાતે રહેતા લોકોને હોમિયોપેથિક ડોઝનું વિતરણ કર્યું છે. આયુર્વેદિક શાખા દ્વારા જિલ્લાની 100થી વધુ શાળા કોલેજ કોવિડ-19 સંદર્ભે જનજાગૃતિ કેળવવા અને લોકોમાં રહેલા ખોટા ભયને દૂર કરવા કાર્યક્રમોનું આયોજન કરાયું હતું. આમ જિલ્લાના આરોગ્ય વિભાગ દ્વારા એલોપેથી, આયુર્વેદિક અને હોમિયોપેથિકના ત્રિવેણી સંગમ થકી અત્યાર સુધી ક્વોરન્ટાઇન કરેલા એક પણ વ્યક્તિને કોરોનાની અસર થઈ નથી, જે આરોગ્ય વિભાગ માટે એક મોટી સફળતા કહી શકાય તેમ છે. હાલમાં ચાલતી વૈશ્વિક કોરોના મહામારી અંતર્ગત આપણે બનાસકાંઠામાં આયુર્વેદિક વિભાગના સંકલનમાં રહી અને ઉકાળાનું વિતરણ અને જે હોમિયોપેથિક દવા આવે છે આર્સેનિક આલ્બમ 30નું વિતરણ અમારા હેલ્થ સ્ટાફ જે અંદાજિત 5000 આશાબહેનો સાથેનો છે
તેના દ્વારા ઘરે ઘરે ફરીને સર્વે કરી અને તે લોકોને સમજણ આપીને ઉકાળાનું વિતરણ અને આયુર્વેદિક હોમિયોપેથિક દવાનું વિતરણ કરવામાં આવ્યું છે. તેમાં ઉકાળાનું વિતરણ 4,62,000 લોકોને ઉકાળો પીવડાવવામાં આવ્યો છે અને 17,34,000 જેટલી આપણે હોમિયોપેથિક ગોળીઓ જે આર્સેનિક આલ્બમ 30નું વિતરણ કરવામાં આવ્યું છે. જે આર્સેનિક ગોળી છે તે ગોળી 4 સવારે મોટા માણસોમાં અને 4 સાંજે એમ કરીને 3 દિવસ લેવાની હોય છે. આ દવા લીધા પછી જે અમે એમના સેમ્પલ પણ અમુક લેવામાં આવ્યા જે એ સિમ્પટોમેટિક હતા થોડા અને જેને સગર્ભા બહેનો હતી, પરંતુ તેમના સેમ્પલ નેગેટિવ આવ્યા છે. એટલે અમને એમ લાગે છે કે આ ઉકાળાનું અને હોમિયોપેથિક દવાનું જે સેવન કરવામાં આવે તો આપણે કોરોનાથી બચી શકીએ છીએ. કોરોનાના વાયરસ આપણા શરીરમાં આવતા નથી. તો તમામ પ્રજાજનોને મારી અપીલ છે કે તો આ હોમિયોપેથિક દવા અને આ જે આયુર્વેદિક ઉકાળો છે તેનું લોકોએ સેવન કરવું જોઈએ. સાથે સાથે વિટામિન સી ગોળી જે અમારા સ્ટાફ દ્વારા આપવામાં આવે છે તે પણ ઇમ્યુનિટી બુસ્ટઅપ માટેની છે, તો તેનું પણ સેવન કરવું જોઈએ. અને સાથે સાથે સોશિયલ ડિસ્ટન્સ, માસ્ક અને જે વારંવાર હાથ ધોવાની પ્રક્રિયા છે તે ચાલુ રાખીએ તો આપણે કોરોનાથી બચી શકીએ છીએ. દર્શક મિત્રો, ખબરોનો સિલસિલો હજુ યથાવત છે, તે પહેલા લઈએ એક નાનકડો વિરામ. ભગવતી સાડી શોરૂમ્સ ડીસા ઉત્તર ગુજરાતનો રિટેલ સેલિંગ્સનો સૌથી મોટો આઉટલેટ્સ ભગવતી 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 1.5 દાયકાની સફળતમ સફર બાદ રિટેલ વેચાણમાં તમામ કીર્તિમાનું કંડાર્યા બાદ ગ્રાહક પરિવારોનો અપાર પ્રેમ અને વિશ્વાસ સાથે ભગવતી મેનેજમેન્ટ લાવી રહ્યો છે ભગવતી મેગા સેલ ડ્રાઈવ મેગા સેલ ડ્રાઈવ મેગા સેલ ડ્રાઈવ તમામ ટોપ ક્લાસ બ્રાન્ડેડ સાડીઓ, ટોપ ક્લાસ હોઝિયારી, રેમન સોલ્સ એન્ડ બ્લેન્કેટ્સ, ડ્રેસ મટીરિયલ્સ, બ્રાન્ડેડ શૂટિંગ્સ એન્ડ શર્ટિંગ્સમાં પણ, હાઈ રેન્જ વેડિંગ કલેક્શન, બ્યુટી ક્રિએશન્સમાં પણ બ્રાન્ડેડ કંપનીઓ સાથે ટાઈઅપ કરી ગ્રાહકોને આપવા જઈ રહ્યા છીએ સીધો ફાયદો સીધો ફાયદો સીધો ફાયદો ન્યૂ મેનેજમેન્ટ ન્યૂ ડિસિઝન અમારો વિશાળ ગ્રાહક પરિવાર એ જ છે એનો સાચો હકદાર ભગવતી સેલ્યુટ કરે છે ભગવતી સદાય આપની સાથે ભગવતી સાડી શોરૂમ મેઇન બજાર ડીસા ફોન 0274420652 નક્ષત્ર ઉત્તર ગુજરાતના પાલનપુર જેવા વિકસતા શહેરમાં સુખ સુવિધાનું નવું સરનામું, અફોર્ડેબલ ફ્લેટ્સની સૌને પોસાય તેવી ભવ્ય સ્કીમ, અહીં બાળકો માટે વિશાળ પ્લે એરિયા, બહેનો માટે શોપિંગ સેન્ટર, યુવાનો માટે જીમ, વડીલો માટે યોગા હોલ, મોર્નિંગ વોક માટે ટ્રેક, બાળકોના ઉત્તમ સ્ટડી માટે નજીકમાં શાળાઓ, પુસ્તકોથી સજ્જ લાઇબ્રેરી, અદ્યતન સિનેમા હોલ. નક્ષત્ર 9,61,000 થી શરૂ, પ્રધાનમંત્રી આવાસ યોજનાની સબસિડી તથા સરળ હપ્તે લોનની સુવિધા સાથે 2 અને 3 રૂમ રસોડાના ફ્લેટ્સની સ્કીમ ઉપલબ્ધ. નક્ષત્ર, જ્યાં તમારું ઘરનું સ્વપ્ન સાકાર કરવા માટે આજે જ કોન્ટેક્ટ કરો 8140000555000. વિરામ બાદ આપનું સ્વાગત છે. વધુ સમાચારોમાં, બનાસકાંઠા પોલીસે મહારાષ્ટ્રમાં 6 હત્યા સહિત અસંખ્ય ધાડ અને લૂંટના ગુનામાં નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડતા મોટી સફળતા મળી છે. પોલીસે હાલમાં આરોપીની ધરપકડ કરી મહારાષ્ટ્ર પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી છે. બનાસકાંઠા પોલીસે મહારાષ્ટ્રમાં 6 હત્યા સહિત અસંખ્ય ધાડ અને લૂંટના ગુનામાં નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડતા મોટી સફળતા મળી છે. પોલીસે હાલમાં આરોપીની ધરપકડ કરી મહારાષ્ટ્ર પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી છે. બનાસકાંઠા જિલ્લામાં પાલનપુર પોલીસે એક કુખ્યાત હત્યારાને ઝડપી પાડતા મોટી સફળતા મળી છે, જેમાં મહારાષ્ટ્રનો રહેવાસી સાગર બાવરી મહારાષ્ટ્રમાં 6 જેટલી હત્યા, ધાડ, ખંડણી અને લૂંટ જેવા ગંભીર ગુનાઓમાં નાસ્તો ફરતો હતો. તેમજ 4 દિવસ અગાઉ પણ નાગપુર પાસે એક પેટ્રોલ પંપ પર લૂંટ ચલાવી આ સાગર નામનો શખ્સ ત્યાંથી ફરાર થઈ ગયો હતો. જ્યારે ખાનગી રાહે બાતમી મળતા આ આરોપી પાલનપુર વિસ્તારમાં આવ્યો હોવાનું માલુમ પડતા જ પોલીસે સતર્ક બની ગઈ હતી અને વોચ ગોઠવી પાલનપુર પૂર્વ પોલીસે આ કુખ્યાત આરોપીને ઝડપી પાડ્યો છે. તેમજ આ આરોપીને મહારાષ્ટ્ર પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી છે. કોરોના વાયરસને લઈ સમગ્ર દેશમાં લોકડાઉન 4 જાહેર કરવામાં આવ્યું છે. આ સાથે વાહન વ્યવહાર પણ ચાલુ કરવામાં આવ્યો છે. તેવામાં આજે પાલનપુર અમદાવાદ નેશનલ હાઈવે પર ટ્રેલર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાતા પિતાની નજર સામે જ પુત્રીનું ઘટના સ્થળે કરુણ મોત નિપજ્યું હતું. આ દુર્ઘટનામાં ગંભીર રીતે ઘવાયેલ પિતાને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. કોરોના વાયરસને લઈ સમગ્ર દેશમાં લોકડાઉન 4 જાહેર કરવામાં આવ્યું છે. આ સાથે વાહન વ્યવહાર પણ ચાલુ કરવામાં આવ્યો છે. તેવામાં આજે પાલનપુર અમદાવાદ નેશનલ હાઈવે પર ટ્રેલર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાતા પિતાની નજર સામે જ
પુત્રીનું ઘટના સ્થળે કરુણ મોત થયું હતું. આ દુર્ઘટનામાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત પિતાને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. બનાસકાંઠા જિલ્લાના પાલનપુર અને અમદાવાદ નેશનલ હાઈવે પર અવારનવાર અકસ્માતોના બનાવો બનતા રહે છે. તેવામાં આજે ટ્રેલર અને બાઇક વચ્ચે ગમકવાર અકસ્માત સામે આવ્યો હતો. આ અકસ્માતમાં પિતાની સાથે બાઇક પર સવાર પુત્રી ટ્રેલરના ટાયર નીચે આવી જતા દીકરી જયા મોદીનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. અકસ્માત એટલો ભયાનક હતો કે છોકરીના શરીર પરથી ટાયર ફરી વળતા કચ્છર ગાંડ નીકળી ગયો હતો. બનાવની જાણ થતાં પાલનપુર તાલુકા પોલીસે ઘટના સ્થળે દોડી આવી હતી અને ઈજાગ્રસ્ત પિતાને સારવાર માટે પાલનપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે, જ્યારે મૃતકની લાશને પીએમ અર્થે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી છે. દિયોદરમાં લોકડાઉન વચ્ચે ગાયત્રી સોસાયટીમાં 1.36 લાખની સોના ચાંદીના દાગીનાની ચોરી થઈ હતી. આ બાબતે મકાન માલિકે ફરાર ચોરો વિરુદ્ધ દિયોદર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. હાલમાં સમગ્ર દેશમાં લોકડાઉન છે, જેના કારણે લોકો એક જગ્યાએથી સુરક્ષિત રહેવા માટે પોતાના વતન ગયા છે, જેના કારણે હાલમાં અનેક જગ્યાએ આ તકનો લાભ ચોરો લઈ રહ્યા છે. સરકાર દ્વારા કોરોના વાયરસની મહામારી બાદ હાલમાં તમામ પ્રકારની છૂટછાટ આપવામાં આવી છે, જેના કારણે હાલમાં પોલીસ બંદોબસ્ત પણ ઓછો થઈ ગયો છે. ત્યારે આ તકનો લાભ હાલ બનાસકાંઠા જિલ્લામાં અજાણ્યા તસ્કરો ઉઠાવી રહ્યા છે અને એક પછી એક ચોરીની ઘટનાઓને અંજામ આપી રહ્યા છે. ચોરોને પોલીસની સહેજ પણ ડર ના હોય તે રાત્રિના સમયે પોલીસ બંદોબસ્ત હોવા છતાં તસ્કરો ચોરી કરી ફરાર થઈ ગયા હતા. ત્યારે બનાસકાંઠામાં હાલ કોરોના વાયરસની મહામારી ચાલી રહી છે, તેવામાં દિયોદરમાં લોકડાઉન વચ્ચે પણ તસ્કરો બેફામ બની રહ્યા છે. ત્યારે દિયોદરના ગાયત્રી સોસાયટીમાં રાત્રે ચોરોએ હાથ ફેરો કર્યો હતો અને અંદાજિત 1.36 લાખના સોના ચાંદીના દાગીનાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. આ ચોરી થતાં મકાન માલિક પણ દોડી આવ્યા હતા અને મકાન માલિકે જણાવ્યું હતું કે અમારા ઘરમાં રાત્રે ધાબા પર સૂતા હતા ત્યારે તસ્કરો હાથ ફેરા કરી ગયા છે. ત્યારે મકાન માલિકને જાણ થતાં દિયોદર પોલીસમાં ફરિયાદ કરી હતી. ત્યારે મકાન માલિકે જણાવ્યું હતું કે અમારા ઘરમાંથી સોના ચાંદીના દાગીના સહિત 1.36 લાખની ચોરી થઈ છે. ત્યારે હાલ પોલીસ અજાણ્યા તસ્કરો વિરુદ્ધ ચોરીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. બનાસકાંઠા જિલ્લામાં કર્મકાંડ કરતા ભૂદેવો અને પૂજારીઓને પણ કોરોના વાયરસની અસર જોવા મળી છે. ત્યારે હાલમાં પોતાના પરિવારનું ગુજરાન ચાલી રહે તે માટે સરકારને રાહત પેકેજ આપવાની માંગ સાથે ડીસાના બ્રાહ્મણોએ નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું. બનાસકાંઠા જિલ્લામાં કર્મકાંડ કરતા ભૂદેવો અને પૂજારીઓને પણ કોરોના વાયરસની અસર જોવા મળી છે. ત્યારે હાલમાં પોતાના પરિવારનું ગુજરાન ચાલી રહે તે માટે સરકારને રાહત પેકેજ આપવાની માંગ સાથે આજે બ્રાહ્મણોએ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું. સમગ્ર ભારતભરમાં કોરોના વાયરસની મહામારીને ધ્યાને લઈ દેશના વડાપ્રધાન દ્વારા લોકડાઉન જાહેર કરવામાં આવ્યું હતું, જેમાં દરેક લોકોને 50 દિવસ ઉપરાંતના લોકડાઉનના કારણે સ્થિતિ ગંભીર બની હતી. આવા સમયે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા તમામ લોકોને પોતાનો જીવન નિર્વાહ ચાલે તે માટે રાહત પેકેજ માટે સહાય આપવામાં આવી હતી. ત્યારે લોકડાઉન દરમિયાન લગ્નસરા ઉપરાંત અન્ય ધાર્મિક કાર્યક્રમો રદ થતાં બ્રાહ્મણોના ધંધા રોજગારો બંધ થઈ જતા તેમની હાલત કફોડી બની હતી, જેને લઈને ધંધા સાથે સંકળાયેલા બ્રાહ્મણ સમાજને રાહત પેકેજ આપવાની માંગ કરાઈ હતી. હાલમાં કોરોના વાયરસની મહામારીને ધ્યાને લઈ મંદિરો પણ બંધ રહેતા જિલ્લાના કર્મકાંડી બ્રાહ્મણો અને પૂજારીઓને સરકાર દ્વારા રાહત પેકેજ તેમજ સરકાર ગાઈડલાઈનનું પાલન કરી મંદિરો ખોલવાની મંજૂરી આપવાની માંગ કરાઈ હતી. જે સંદર્ભે આજે શાસ્ત્રી હિતેનકુમાર તેમજ સમગ્ર જિલ્લાના કર્મકાંડી ભૂદેવો અને પૂજારીઓએ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું, જ્યારે કર્મકાંડી ભૂદેવો અને પૂજારીઓ સહિત ડીસાના ધારાસભ્ય શશિકાંત પંડ્યાને પણ રજૂઆત કરાઈ છે અને આગામી સમયમાં સરકાર દ્વારા તાત્કાલિક ધોરણે સહાય જાહેર કરે તેવી માંગ કરવામાં આવી છે. જય પરશુરામ, જય ભારત. આજે વિશ્વ આખું કોરોનાની મહામારીમાં જકડાઈ રહ્યું છે, ત્યારે આપણા ભારત દેશની અંદર આપણા વડાપ્રધાનશ્રી, આપણા ગુજરાતના મુખ્યમંત્રીશ્રી, આપણા સ્થાનિક ધારાસભ્યશ્રીએ બહુ ઉમદા કાર્ય કરી અને પ્રજાને આ મહામારીમાંથી બચાવ્યું છે. સાથે સાથે અમે બ્રાહ્મણ વર્ગ જે પૂજા પાઠ કરી અને અમારું ગુજરાન ચલાવતા હોઈએ છીએ, દરેક વર્ગને સરકારશ્રીએ સહાય પેટે કંઈક ને કંઈક આર્થિક મદદ કરેલ છે, તો અમારી પણ સરકારશ્રીને નમ્ર વિનંતી છે કે અમારા ભૂદેવોને કંઈક સહાય મળે, કારણ કે અમારી રોજીરોટી, અમારું ગુજરાન જે ચાલે છે એ આના ઉપર ચાલતું હોય છે. અમારી પાસે કમાવાનો બીજો કોઈ સ્ત્રોત નથી, તો સરકારશ્રીને નમ્ર નિવેદન કે આ 2-2.5 મહિના દરમિયાન જે પણ અમારા બ્રાહ્મણો બેઠા છે, કોઈ પણ આજીવિકા
થઈ નથી, મંદિરો બંધ છે, કર્મકાંડો બંધ છે, ધર્મ કાર્ય બંધ છે, તો સરકારશ્રીને આવકનો કોઈ સૂત્ર અમારી પાસે રહ્યો નથી. અમે બેઠા છીએ 2-2 મહિનાથી. તો સરકારશ્રીને નમ્ર નિવેદન કે અમારા બ્રાહ્મણો સામે જોઈ અને બ્રાહ્મણના આશીર્વાદ લઈ અને બ્રાહ્મણો માટે ઘડતો કરવા સરકારશ્રીને નમ્ર નિવેદન છે. તો દર્શક મિત્રો, આ હતા આજના મુખ્ય સમાચાર. વધુ સમાચાર સાથે ફરી મળીશું. જોતા રહો BK News Today. BK News Today એટલે બ્રોડ નોલેજ.